ક્યાં ની ગાડી? પોરબંદર ની. ક્યાંથી આવી? જામનગર. ક્યાં જાવ છો? ભાવનગર. હિંમત કોને કરી? એ ઓફિસર નું નામ છે શિવપ્રસાદ શર્મા. શિવપ્રસાદ શર્મા. કેમ છો ઘરવાળી? કેટલું બધું મોડું કર્યું, ક્યાં ખોવાઈ ગયા હતા? અરે હું કઈ નાનો કિકલો થોડો છું કે ખોવાઈ જવાનો હતો. મશ્કરી છોડો, અહીં મુજવણનું મારું મન આખી રાત ફફડી રહ્યું હતું અને તમને મજાક સૂજે છે. ક્યાં હતા આખી રાત? અરે ભાઈ ગઈકાલે રાત્રે દાણચોરીના માલ સાથે ટાઈગરની ટ્રકને મેં પકડી.
એટલે એનો માલ કસ્ટમ ખાતામાં જમા કરાવવાને કાગળિયા બનાવવા આખી રાત નીકળી ગઈ. હાય હાય, ટાઈગર ને ટ્રક તમે શીત પકડી, એ તો બહુ ખતરનાક દાણચોર છે. અરે સુભદ્રા, ખતરાની ખીણ ઓળંગીને સામે પાર જવું એ તો કસ્ટમ ખાતાનું કામ છે. લો, જાગી ગયા કુંવર. બાપુ. અરે મારી દીકરી નમ્રતા આવી ગઈ ને બેટા, શું ખબર? બાપુ, મારી પીપર મેટ લાવ્યા. પીપર મીટ? અલ્લે ભાઈ, પીપર મીટ તો બબ 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 બબ. અરે લઈ આવજો ને મારી દીકરી માટે, જો તો ખરી કેટલી બધી છે. હે સંજય, ક્યાં સંજય? એ બાર ફરવા ગયો છે, રમવા ગયો છે. અરે ભાઈ, ગઈકાલે ની સ્કૂલ ના ટીચર મને મળ્યા ને કહેતા હતા કે ભણવાના ટાઈમે બાર અકડા કરે છે, મને એના લક્ષણ બહુ સારા દેખાતા નથી. હવે છોકરો છે, સુધરી જશે. એ બાબાઈ, એક બંડલ 30 નંબર ને 5 રૂપિયા ઢીલા કરો. ઢીલા એના 5 રૂપિયા શેના? કેમ તમારો ગડબડિયો માલ શિફ્ટ પહોંચાડ્યો એના? એના બહુ થી બહુ 2 રૂપિયા થાય, 5 રૂપિયા નહીં. એ જાજી રક્ષક કર્યા વિના 5 રૂપિયા ઢીલા કરો. ઢીલા, ખબર નથી હું કસ્ટમ ઓફિસર નો દીકરો છું, કોઈક દી જો માલ પકડાવી દઈશ ને તો જોવા જેવી થશે, જોવા જેવી. ઠીક છે ઠીક છે, આજે 5 રૂપિયા તારા. હે, આવા થઈ ને શેઠ, આવારા હું. એ આજે તો વેળાસર આવી જશો ને? આલો. અરે ભાઈ, અમે તો ઘરે આવા વેળાસર નીકળીએ, પણ અમારું કામ જ એવું છે કે એવી વેળા આવી પડે કે અમારે બીજે ભાગવું જ પડે. એ નમ્રતા સ્કૂલે ગઈ? અચ્છા, અને સંજય પણ? હા, ગઈકાલે મેં એને બહુ ધમકાવ્યો કે જરા ભણવામાં ધ્યાન રાખે. જાઉં સુભદ્રા. હા ઓકે, અમરકુમાર બાય. ચાલો હવે, બહુ થયું, આવજો. કરો આવજો કરો, બાય. છોડી મૂક્યા પેલા તમારે મને પૂછવું તો હતું. એટલે તમે મારા ઉપરી છો કે હું તમારો ઉપરી છું? હું તમને કઈ જ કેવા બંધાયેલો નથી, અને તમે જે વગર વિચાર્યું પગલું ભર્યું છે એ માટે તમારી બદલી નવલખી બંદરે કરવામાં આવે છે. સાહેબ, સાચને આંચ નથી આવતી એ તો સાંભળ્યું હતું, પણ લાચને પણ આંચ નથી આવતી એ તો આજે જ જાણ્યું. મિસ્ટર શર્મા, યુ કેન ગો નાઉ. હેલો, વેરાવળ કસ્ટમ ઓફિસ. શિવપ્રસાદ શર્મા છે. હા જી, શિવપ્રસાદ બોલું છું, બોલો. બિલાડી જ્યારે ટાઈગરના પંજામાં નોર ભરાવા જાય છે ત્યારે એની શું હાલત થાય છે તમે જોઈ લીધું મિસ્ટર શિવપ્રસાદ? છોડી મૂકવા પડ્યા નહીં મારા માણસોને, અને બદલામાં થઈ ચૂકી ને તમારી બદલી. અને આ પણ જો ઓછું પડતું હોય તો હવે તારા ઘરે જઈને જોઈ લે તારી પત્ની અને તારા દીકરાના શું હાલ થયા છે. નાલાયક, તે શું કર્યું મારી પત્ની ને બાળકનું? એ તો તું તારી નજરે જઈને જોઈ લેજે. હું જ્યારે ભગવાનથી નથી ડરતો તો તારા જેવા સરકારી નોકરથી શું ડરવાનો હતો? હલો 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 હલો. Thank you.
સુભદ્રા, સુભદ્રા, ચાલો સાહેબ, મારી પત્નીને બાળકનો પત્તો લાગ્યો. ના શર્મા સાહેબ, પણ અમારી પોલીસે અમદાવાદ હાઈવે પર એક ઝાડ સાથે ટકરાઈને સળગી ગયેલી મોટર જોઈ અને એના કાટમાળમાંથી 3-4 નંબર પ્લેટો પણ મળી, એટલે એ દાણચોરોની જ મોટર હોવી જોઈએ. અમને લાગે છે કદાચ આપના બાળક અને પત્ની એ જ મોટરમાં હોવા જોઈએ અને સળગીને અકસ્માતમાં મરી ગયા હોય. હવે કેમ લાગે છે બેન? કેમ શું થયું છે મને? તમે તમે મને શા માટે પકડી છે? બેન, તમને પકડ્યા નથી, તમને ગંભીર અકસ્માતમાં ઈજા થઈ હતી અને તમે ખાડામાં પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. અંતરિયાળ કોઈ મળ્યું નહીં એટલે કોને પૂછું કે તમે કોણ છો? બેન, તમારું નામ શું છે? મારું નામ શું છે? મને કઈ યાદ નથી આવતું. બેન, તમે ક્યાં રહો છો? હું ક્યાં રહું છું? ના, મને કઈ યાદ નથી આવતું. તમારા પતિનું નામ શું છે? પતિનું નામ શું છે? ના, મને કઈ યાદ નથી આવતું. કઈ યાદ નથી આવતું. ગભરાશો નહીં બેન, તમને તમારું નામ ઠેકાણું યાદ ના આવે ત્યાં સુધી આ ઘરને તમારા ભાઈનું ઘર સમજીને અહીં જ રહેજો. હા બેન. એ જલ્દી કરો, નહીં પૈસા નહીં મળે. એવું ના બોલીએ બેટા. અંદર આવું સાહેબ. આવો આવો. હાલો જજે સાહેબ, જજે. આપનું નામ? લાલચંદ છે. તીરધારનો ધંધો અને થોડું વણવટવાનું કામ કાજ. સાંભળ્યું કે નવા અમલદાર તરીકે અહીં આપની બદલી થઈ છે. હાજી. એટલે એક નાનકડી ભેટ કેરીના બે કંડિયા લેતો આવ્યો છું સાહેબ. માફ કરજો લાલચંદભાઈ, હું ભેટ કે સ્વાગત લેતો નથી. ઈ શું બોલે સાહેબ? હોય કઈ ભેટ સોગાદ નહીં, આ તો નાના સંબંધ બાંધવા પૂરતું છે સાહેબ. સંબંધો ભેટ સોગાદ વગર પણ બાંધી શકાય છે લાલચંદભાઈ. મહેરબાની કરીને આ પાછા લઈ જાઓ. રાખી લ્યો ને બાપુ, તમે નહીં ખાતો અમે ખાશું. સંજય, છોકરો વધારે સમજદાર લાગે છે. ભલે ભલે સાહેબ, ફરી ક્યારેક વાત. હાલો. સલામ. તોલા બરાબર છે ને? હા હા. પછી કઈ કેસું તો કેસે હલકુ લોહી હવાલદાર નું. સાહેબ, એના કરતા એમ કહો ને કે તમારે શાકભાજી જોઈશ, દઈ દો. એમ તારું કેવું એમ છે કે મેં શાકભાજી વગર ના સુઈ જઈશ? હે, ના જ ત્રણ જણાનું સાહેબ. પેલા તો એક જણા લેતા હતા ને, અત્યારે ત્રણ જણા. સામા સવાલ પૂછમાં, ઘરે મહેમાન છે. નાખ મોટા રીંગણા, નાખ. મહેમાન રોકાવાના? હા, કાયમ રોકાવાના, સમજો કે નહીં. નાખ રીંગણા, નાખ ટમેટા, નાખ ટમેટા, નાખ ડોબા. તઈ નક્કી, હવે આ રેકડી મૂકીને ફેરિયાનો ધંધો કરવો પડે. કરને 20 પૈસા વધારે લેજે અને કોઈ વિરોધ કરે ને તો મારું નામ દેજે, ગાભા કાઢી નાખે, સમજો કે નહીં. મસાલો નાખ, મસાલો નાખ. રાખે છે કે નહીં? સાહેબ ભાજી બહુ સારી. નાખ ભાજી. હા, મને આજે પોલીસ ટ્રેનિંગ કોલેજમાં એડમિશન મળી ગયું. વાહ ભાણા વાહ, તે મારી બધી આશાઓ પૂરી કરી બેટા. માં મને આશીર્વાદ આપ. મારા તને અંતરના આશીર્વાદ છે.
તારા મામાએ આટલા વર્ષો સુધી આપણી આટલી દેખભાળ રાખી, એને તો જરૂર ઉજાળીશ. હા માં, આ સગળો યશ મામાને જાય છે. એમણે આપણને આશરો આપ્યો, મને ભણાવ્યો ગણાવ્યો. માં, આપણું ઘર, મારા પિતા કોણ છે એ તને યાદ હોત તો આજે એમની ખુશીનો પાર ન રહેત. હું શું કરું બેટા? માટીની પાટી પરથી જેમ અક્ષરો ભૂસાઈ જાય છે, તેમ મારા મગજની પાટી પરથી જૂની યાદો ભૂસાઈ ગઈ છે. બેટા, આમના હલેસા વડે તો જીવન નૌકાને મેં કિનારા સુધી પહોંચાડી દીધી. સરકારી નિયમ પ્રમાણે થોડા દિવસમાં મારે રિટાયર પણ થવું પડશે. પણ દુઃખ એક વાતનું છે કે આપણો સંજય આવડે માર્ગે ચડી ગયો છે. બાપુ, તમારા માર્ગે ચાલીને મારે ગરીબ ભાઈને ગળે નથી બાંધવી. તમારી જેમ પ્રમાણિકતાના પિંજરામાં પુરાઈને મારે અછતની જિંદગી નથી જીવવી, સમજ્યા? રામખોર, તારામાં આટલી એ બોછી હતી તો આ એક એપ પણ તે અપનાવી લીધી. મારા ઘરમાં દારૂ પીને તે આવવાની હિંમત કેવી રીતે કરી? સુવાર બાપુ, એક વાર તમે દારૂ તો પી જુઓ, તમારામાં બધી હિંમત આવી જશે. દારૂ પીને આવવાની તારામાં હિંમત ક્યાંથી આવી? અરે રામખોર, તું આ મારી સામે બોલીશ કેવી રીતે શકે છે? હું તને મારી મારીને તારા ટુકડે ટુકડા કરી નાખીશ. બાપુ રેવા દો, બાપુ રેવા દો. અરે નમ્રતા, દીકરો નહીં, મારા માથા પર બોજ રૂપ છે. આ બોજને તો આજ હળવો કરીને ચંપીશ. હાય રામખોર, રેવા દો બાપુ, હું તમારે પગે લાગુ છું. તમને મારા સામ બાપુ લઈ જા, લઈ જા ને મારી નજર સામેથી લઈ જા રામખોર ને, નહીં તો હું એના ટુકડે ટુકડા કરી નાખીશ. હું બધા ભાઈ છોડી દે, હું મારી જાતે જ જઈ શકું છું. હમ, કુસુમડી, કુસુમડી, જ્યારે જ્યારે હું ઘેર થી નીકળું છું ત્યારે આમ છેડે ચોક હાર નાખીને મને શા માટે છેડે છે? છેડું છું? અરે ડોબા, છેડતી તો છોકરીની થાય, છોકરાની નહીં. અને મેં તો તને હાર પહેરાવ્યો, કઈ પથરો માર્યો છે? જો તો ખરો, કેવા કેવા ફૂલ પરોવ્યા છે મેં તારા હારમાં. હવે ભગભગ બંધ કર ને મને જવા દે. પોલીસ ટ્રેનિંગ કોલેજમાં મોડો પહોંચીશ ને તો મને મેદાનમાં બે ચક્કર મારવાની સજા થશે, સમજી? અરે દિલ ફેક, મેદાનમાં લુખા લુખા ચક્કર મારવા કરતા મારી આગળ પાછળ ચક્કર મારીશ ને તો તારું કલ્યાણ થઈ જશે. હા મોંગી રે, હવે બોલીશ તો તારી ધરપકડ કરીશ. ધરપકડ કરીશ? હવે જા જા, પહેલા ઇન્સ્પેક્ટર તો બની જા, ધરપકડ કર. એ સુશીલ, જ્યારે તું ઇન્સ્પેક્ટર બની જઈશ ને ત્યારે હું જાતે જ તારી પાસે પકડાવવા આવી જઈશ. હો ઠીક છે, ઠીક છે, ચાલ હવે મને જવા દે. એ અરે કુસુમ કલી, કહાં ચલી? તેરે બાપ કી મૈયત મેં મસાણિયા. અરે બાપ ની મૈયત નિકાય મેં તો એક જમાનો થઈ ગયો. પેલો સુશીલ રોજ તને હળદૂત કરે છે તોય તું તેના પર મરે છે, પણ આ મોહનીઓ તારા પર મોહી પડ્યો છે તોય તું એની રાધા થવા રાજી નથી. એ વાંદરી ના આગો રે, એક અડબોત મારીશ ને તો ડાચા નું ડોલચું બનાવી નાખી, સમજો? આય હાય, કુરબાન જાઉં તારા ગુસ્સા પર. હાય, ભાઈ શું જોઈએ? ભાઈ પાણી પીવું તું બેન? પાણી લે, હું આપું. હા આલે. ચાલ ભાઈ. બહેન, હું નાની નાની બાબતમાં તારી પર બોજ બની ગયો છું. આજે ભગવાને જો મને આંખો આપી હોત તો હું મહેનત મજૂરી કરીને પણ રડત, તારે આમ ગલીએ ગલીએ ફૂલ વેચવા ન જવું પડે. ઓછું નાન ભાઈ, મેં તપાસ કરી છે, મુંબઈથી એક બહુ મોટા આંખના ડોક્ટર આવવાના છે. આપણે એની પાસે જઈને તારી આંખનો ઈલાજ કરાવીશું. પણ એમાં તો બહુ મોટો ખર્ચો થશે બહેન. એની ચિંતા તું નહીં કર, હું કાળી મજૂરી કરીને પણ પૈસા એકઠા કરીશ. કેવું ખોટું નામ છે મારું, હું આંધળો છું
અને નામ રાખવામાં આવ્યું છે મારું નયન. એક દિવસ હું તારું નામ સાચું કરીને બતાવીશ ભાઈ. લાવ બે અતુલ કુરમુરી લાવ. પૈસા? હવે પૈસા પછી લઈ લઈને ક્યાં ભાગી જાય? ગામ છોડીને વાત કરે છે. એલા ખાંચામાં રેકડી ઊભી શું કામ રાખી? ખાંચો જોયો નથી કે ઘુસાડી નથી? હે, પણ અહીંયા તો સાહેબ નો પાર્કિંગ નું બોર્ડ તો છે ને. હવે નો પાર્કિંગ વાળો થા મને કાયદા દેખાડમાં. હે, લાવ 2.5 કિલો બટેટા લાવ. પણ આ સાહેબ બટેટા નહીં પણ ચીકુ છે. એમ ચીકુ શું ને બટેટા શું એની અમને ખબર નહીં હોય. હે, જીવો લાવ ને નાખ ને નાખ. અડધો ડઝન નાખ હાલ. ડઝન કાલ જવા દે ને. હે, લાવ છગન થેલી લાવ. આલો સુશીલભાઈ, આ તમારી સફેદ વાળી વીક, નાટકનો ડ્રેસ અને ચશ્મા પણ થેલીમાં. અરે યાર જોજે તો ખરો, આમ તા કાકાના રોલમાં મને કોઈ ઓળખી પણ નહીં શકે. શું છે, શું છે માજી? જરા તને પોલીસ કોલેજમાં એડમિશન મળી ગયું ને, હું બહુ રાજી થઈ. માજી તમારા જેવા વડીલોના આશીર્વાદનું ફળ છે. તમારા પગે પડ્યો માજી? અરે ગાંડા, તારે જો પડવું જ હોય ને, તમારા પગમાં શું કામ પડે છે? મારા પ્રેમમાં પડ. પ્રેમમાં? કેમ બોપા, તને પ્રેમ શું એ ખબર નથી? ખબર છે પણ. અરે બોઘા, પ્રેમ એટલે જીતેન્દર, શ્રીફળ દેવી. શ્રીફળ દેવી? અરે ઈ શ્રીદેવી. અને પ્રેમ એટલે સની દેવળ અને અમૃતા મગફળી. મગફળી? એ ડોભા, ઈ સિંગ સિંગ અમૃતા સિંગ. હા સિંગ સિંગ. હા કેમ નથી જામતી આપણી જોડી એના જેવી? બસ બસ માજી, આ લવારો તમે કોઈ સરખે સરખી ઉંમર વાળા સાથે કરો, હું તો તમારા દીકરા જેવો છું, સમજ્યા? પણ એ રોયા, હું તારી માં નથી ને. ¡Gracias!
ગોળ બંને બંધ બેસતા સરખે સરખી જોડી હમજી છોડી આપણ બંને બંધ બેસતા સરખે સરખી જોડી સરખે સરખી જોડી પણ છું એક ઘરડો ઘોડો તું પણ લંગડી ઘોડી તું પણ લંગડી ઘોડી ભાણે ખપ તું આડો સાને ગળી ગળી લાપસી ગયું ભાણે ખપ તું આડો સાને મળી ગયું ઠેકાણું કે છો ને તારી ઉંમર એકાણું હોય કે બાણું છોને તારી ઉંમર એકાણું હોય કે બાણું એકાણું હોય કે બાણું આપનો માલ સહી સલામત રીતે મેં ગોડાઉનમાં પહોંચાડી દીધો છે. હવે તમે મારો માલ ઢીલો કરો. કેટલા રૂપિયા જોઈએ છે? 500 રૂપિયા પણ આ 300 રૂપિયા છે ને એ મારો બાપ લેતો નથી, એના હું લઉં છું. ઠીક. અરે શેઠ, ચા પાણી તો પીવડાવો. હવે અમારી તો ઘણી ચા આવે. અરે આ તો દારૂ ના છે શેઠ. મને ક્યાંક લઈ જા રે ભાઈ, કેટલી વાર જોવડાવી. કેમ, શું કામ હતું? ભૂલી ગયા? આજી બળેવ છે. અચ્છા અચ્છા, લે બાંધી લે દોરો ધાગો. આ દોરો ધાગો નહીં, રાખડી છે ભાઈ. બાંધી લે, જલ્દી કર, ચાલ. ચાલ જલ્દી કર. હા જો બેન, તું તો જાણે છે કે આપણે કડકા બાળું છીએ. ફક્ત 8 આના 6 ખિસ્સામાં. લે વીર પસલી માં પૂછું. ભાઈ, આ 8 આના પણ મારા માટે 8 લાખ રૂપિયા જેવા છે. ઠીક છે, રાખ રાખ. કેમ, આજે ઉદાસ લાગો છો? બેટા, આથી પ્રવૃત્તિ બંધ અને નિવૃત્તિ ચાલુ. કેમ? રિટાયરમેન્ટનો ઓર્ડર મળી ગયો. હા બસ બેટા, હવે એક જ ફરજ બજાવવાની બાકી છે, અને એ પણ તારા લગ્નની. આજે જ રાજકોટ જઈ તારા ભાવિ સસરા વિનયચંદ્રને મળી તારા લગ્નનું પાકું કરી નાખું. હા એ શરમાઈ ગઈ. કેમ અચાનક મળવા આવવું પડ્યું એ ભાઈ? રાજકોટ કોઈ બીજા કામે આવ્યા હતા? ના રે ના વિનુભાઈ, હું તમારી દીકરી નમ્રતા અને તમારા દીકરા મને લગ્નને માટે આવ્યો છું. નોકરીમાંથી તો નિવૃત્ત થઈ ગયો, હવે લગ્નની જવાબદારીમાંથી નિવૃત્ત થઈ જાઉં એટલે જીવનની સઘળી ફરજ પૂરી થઈ જાય. જુઓ શિવભાઈ, હવે હું વેરાવળનો મામૂલી વેપારી નથી રહ્યો. આજે તો રાજકોટમાં મારી ગણતરી લખપતિમાં થાય છે. વળી મારા અમલને આમે અમદાવાદમાં વકીલાતનું ભણાવવામાં સારો એવો ખર્ચો થઈ રહ્યો છે, એટલે તમારે કરિયાવરમાં રૂપિયા 50,000 આપવા પડશે. 50,000 રૂપિયા? હા એ તો મારા ગજાબારની વાત છે વિનુભાઈ. મારા જેવા ગરીબ માણસ પાસે એટલા બધા પૈસા ક્યાંથી હોય? તો પછી સગાઈ ફોક માનજો વેવાઈ. મારા ઉપર દયા કરો વિનુભાઈ. અરે જિંદગી ભર જેણે ઈમાનદારથી નોકરી કરી હોય એની પાસે આટલા બધા? શિવભાઈ, ઈમાનદાર રહેવાની સલાહ મેં તમને નહોતી આપી. એના કરતા તો જે માત્ર કંકુને કન્યા સ્વીકારતું હોય એવા ગરીબ ઘરમાં તમારી દીકરીના લગ્ન કરી નાખો ને. આ તમે શું બોલ્યા વિનુભાઈ?
અરે તો નાતમાં મારું નાક કપાઈ જાય. એક વાત કહું વિનુભાઈ, આપણે જૂના સંબંધોને હૈયે રાખી એ થોડી મુદત આપો. ઠીક છે, અમે મારો અમલ LLB ના છેલ્લા વર્ષમાં છે, એટલે એક વર્ષમાં રૂપિયાનો જોગ કરી રાખજો. આ રૂપિયા તમે ચોરી દાણ ચોરી કે લૂંટફાટ કરીને મેળવો એની સાથે મારે કોઈ નિસ્બત નથી, અને તમારે તમારી દીકરીને કુંવારી રાખવી હોય તો એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, સમજ્યા? બેટા, વિનયચંદ્રે મારો અપમાન કરીને કહ્યું કે પહેલા 50,000 રૂપિયા દાયજામાં મૂકો અને પછી લગ્નની વાત કરો. હું જ્યારે એમની પાસે બહુ કર કર્યો તો એમને મને એક વર્ષની મુદત આપી. ના બાપુ ના, હું જીવનભર કુંવારી રહીશ, પણ મારે ખાતર તમને નિમાણા નહીં થવા દો બાપુ. મુંજાઈશ નહીં બેટા, તમને નિમાણા નહીં થવા દો. મુંજાઈશ નહીં. તારી માના ઘરેણા આપણી પાસે પડ્યા છે, એને ગીરવી મૂકીને પણ હું તારા લગ્નની જોગવાઈ કરીશ. ચીવુભાઈ, જો કે આની કિંમત 60,000 તો ન કહેવાય, પણ તમારી જરૂરિયાત જોતા હું તમને 60,000 રૂપિયા આપીશ. 3 લાખ આવે છે. શેઠ, આપનો મોટો ઉપકાર. અરે ભલા માણસમાં ઉપકાર શાનો, તમારો ધંધો છે. લ્યો, મારો મત. હવે બરો 10,000, 20,000. લાલચંદ શેઠ, આપની બહુ મહેરબાની. આ 30,000, આ 40,000, આ 50,000 અને આ 60,000. શેઠ, આપનો ઉપકાર જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. ઉપકાર નહીં બાપા, ઉપકાર નહીં, આ તો ધંધો. તો એક લાંગાર જ મારા પૈસા ચોરી ગયો. મેં એવા તો કયા પાપ કર્યા હશે કે ભગવાને મને આ ઉતરતી ઉંમરે સીધા ચડાણ ઉપર મૂકી દીધો. મને ખબર નહોતી કે મારું લોહી આટલું ઉતરતું નીકળશે બેટા. મત કર મારું 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 જગમાં કોઈ
સગુન હિતારો મત કર મારો મારો એ જીવ તું મત કર મારો મારો જગમાં કોઈ સગુન હિતારો હે જગમાં કોઈ સગુન હિતારો મેં તમારું ઘર જોયું છે, હું એના ઉપર 40,000 થી વધારે દઈ શકું એમ નથી. તમે મને જો 50,000 આપશો ને તો મારી દીકરીના દાયજાનો જોગ થઈ જશે અને મારી આબરૂ બચી જશે. ચુભાઈ, હું માલ ઉપર પૈસા દીરું બાપા, આબરૂ ઉપર નહીં. શેઠ, આપ જો મને મારી દીકરીને કામે રાખશો ને તો 10,000 નો જોગ તો થઈ જશે. અરે શુભાઈ, તમારા જેવા પ્રમાણિક ઓફિસર ને છા જેવું કામ મારી પાસે ક્યાંથી હોય? મજૂરી કરશો, મારા ગોડાઉનમાં ગુણું હારશો? આપ જે કામ દેશો કરીશું શેઠ. તો ભલે, કાલ દસ્તાવેજ લઈને આવજો, સહી સિક્કા કરીને 40,000 લઈ જજો અને પંડિતી બાપ દીકરી કામે ચડી જજો. શેઠ, આપની બહુ મહેરબાની. શેઠ, મહેરબાની છે ની, બહુ મહેરબાની. આ તો અમારો ધંધો બાપા. પેટનો ખાડો પુરવા જગમાં કેવી રમત રમાય, માણસ કરતા મોંઘો સોનું કેવો અન્યાય. મત કર મારો મારો એ જીવ તું
મારું મારું જગમાં કોઈ સગું નહીં તારું, હે જગમાં કોઈ સગું નહીં તારું. એ શું, ચલો ચલો કાપડ જાઓ ચલો. માનનીય પ્રમુખ શ્રી હીરાલાલભાઈ, સજ્જનો તથા સન્નારીઓ, આ શહેરના પોલીસ કમિશનર તરીકે હું તેમજ આખું પોલીસ ખાતું એ બાબત માટે ગર્વ લઈ રહ્યા છીએ કે આજે એક સામાજિક સંસ્થા ઉત્તમ પોલીસ નાટક સુશીલ કુમારનું બહુમાન કરી રહી છે. અને આ બહુમાન શહેરના પ્રતિષ્ઠિત લોકસેવક શ્રી હીરાલાલભાઈ દ્વારા થઈ રહ્યું છે એ પણ અતિ આનંદની વાત છે. અને હવે હું શ્રી હીરાલાલભાઈને વિનંતી કરીશ કે આ સમારંભના પ્રમુખ તરીકે આપને બે શબ્દો કહે. ભાઈ, ઇન્સ્પેક્ટર સાહેબને મારે હાર પહેરાવવા જવું છે. ચોપ, તારાથી ત્યાં ન જવાય. જવા દેવું ને ભાઈ સાહેબ. ચોપ. માનનીય કમિશનર સાહેબ, સજ્જનો અને સન્નારીઓ, જનસેવા સમાજ સંઘે ઉત્તમ પોલીસ નાટકનું બહુમાન કરવા મને અહીં બોલાવ્યો એ બદલ હું સંસ્થાનો આભાર માનું છું. પોલીસ એ તો સમાજની સલામતીનો આધાર સ્તંભ છે. હું તો ભગવાનથી ડરનારો માણસ છું, પણ આજની આ દુનિયામાં જ્યાં ચોરી દાણચોરી લૂંટમાર બળાત્કાર વગેરેના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે, તેમ તેમ સારા પોલીસની અગત્યતા પણ પ્રમાણમાં વધતી જઈ રહી છે. હું શ્રી સુશીલ કુમારને પોલીસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ઉત્તમ ગુણવત્તા મેળવી સીધો પોલીસ ઇન્સ્પેક્ટરનો હોદ્દો મેળવવા બદલ અભિનંદન અર્પણ કરું છું અને સાથે સાથે સંસ્થા તરફથી તેમને આ ભેટ આપું છું. શ્રી સુશીલ કુમારભાઈ આવો. Congratulations. Well done, my boy. Well done. Thank you, sir. I'm sorry, sir. Carry on. Congratulations. Hello, who are you? I'm Chor. I'm a good police officer. Go down there, my brother. Ask me to go. Chet, Chet, I'm going to hold you, Chet. Come, come, come. Come, come, come. Ask me to go. ધીરજ રાખ બેટા, ધીરજ રાખ. રૂપિયા 500 એ ભેગા નહીં થાય મારા વેવાય.
આટલી કમાણીમાં તો બાપ દીકરીનું માન પેટ ભરાતું હશે, પછી લગ્નની વાત ક્યાં રહી? ના શેઠ, મેં મારું મકાન ગીરવી મૂકીને 40,000ની તો જોગવાઈ કરી છે, હવે ફક્ત 10,000 રૂપિયાની જરૂર છે, હું 6 મહિનામાં ભેગા કરી લઈશ. પણ મારી આવનો ધૂળમાંથી નાખતા શેઠ, મને થોડી મુદત આપો. અરે આ તમારું શરીર તો ધૂળમાં રગદોળાઈ રહ્યું છે, છતાં તમારી આબરૂને ઉજળી રાખવી હોય તો 6 મહિનામાં રૂપિયાની જોગવાઈ કરી રાખજો. વેમાઈ, તમારી દીકરી માટે મારો દીકરો ઘરડો થાય ત્યાં સુધી કુવારો નહીં રહે, સમજ્યા? કેમ કેમ જીભ રોકાવી? કઈ કામ હતું? કામ હતું ને? હા. એ શું કામ હતું? આ ગાડીના ડ્રાઈવરની ઝડતી લેવી હતી. શું કામ બેઠી છે આ જીપમાં? સેર કરવી હતી સાહેબ. સેર કરવી હતી? તું જાણે છે આ જીપ પોલીસની છે, એમાં બે જ વ્યક્તિ બેસી શકે છે, કાં તો પોલીસ અથવા ગુનેગાર. તું માની લો ને સાહેબ કે હું પણ ગુનેગાર છું. અચ્છા, કયો ગુનો કર્યો છે તે? ગુનો મેં પણ આગળ શું? ગુનો મેં કીધો છે પણ કયો ગુનો કીધો છે? ગુનો મેં પ્રેમનો કીધો છે, ગિરે પાર કરી લ્યો. સજા પડશે બહુ મોંઘી જરા વિચાર કરી લો. ગુનો મે પ્રેમ નો કીધો છે, ગિરફ્તાર કરી લો. ગુનો મે પ્રેમ નો કીધો છે, ગિરફ્તાર કરી લો. બહુ મોગી જરા વિચાર કરી લ્યો. ફેરા ચાર ફરી લ્યો, સજા પડશે બહુ મોગી જરા વિચાર કરી લ્યો. જન્મ ટીપની સજા ભારી, જન્મ ટીપની સજા ભારી. સજા પડશે બહુ મોગી જરા વિચાર કરી લ્યો, ગિરફ્તાર કરી લ્યો. જરા વિચાર કરી લ્યો, ગિરફ્તાર કરી લ્યો. Thank you.
નમ્રતા, એ બેટા નમ્રતા, અહીંયા અહીંયા. શું છે બાપુ? અરે બેટા બહુ ખુશીના સમાચાર છે. અમદાવાદથી આપણે શાંતિભાઈ આવ્યા. એને મને વાત કરી કે તમારો સંજીતો બહુ મોટો માણસ બની ગયો છે. મોટો બંગલો, મોટી ગાડી. મને એમ હતું કે મારા 60,000 રૂપિયા વેડફી નાખશે. પણ ના બેટા, એને તમારી નજીવી મૂડીમાંથી મોટી મિલકત ઊભી કરી દીધી. મેં એને હંમેશા સમજવામાં ભૂલ કરી બેટા. મને એમ થાય છે કે હું એક આંટો મારી આવું, મારો હાથે પાછો નહીં ઠેલે. શું કામ સોનાની જાળ પાણીમાં નાખવા જાઓ છો? ના બેટા, ગમે તેમ તો એ મારું લોહી છે. અરે ચાર આંખો મળશે તો મારી આંખોની શરમ લાગે વગર એને નહીં રહે. જેવી તમારી મરજી. જુઓ, ટાઈગર સાહેબનો હમણાં મારી ઉપર ફોન હતો અને મને જણાવ્યું છે કે દુબઈના આપના એજન્ટ અલ ઉલેમાન શેખે મોકલાવેલ ટીવી, ટેપ રેકોર્ડર, રેડિયો એ બેડી બંદરની પશ્ચિમે ઉતરશે અને એ માલ ઉપર આપણે ચાપતો બંદોબસ્ત રાખી એને બોમ્બે સુધી પહોંચાડવાનો છે. સમજો? તમે બેફિકર રહો સંજય શેઠ, કોઈની મજાલ છે કે આપણા માલને પાયમાલ કરી શકે? સંજય બેટા, કોણ છો તમે? અરે હા, યાદ આવ્યું, તમે કામ માટે આવ્યા હતા ને? અત્યારે હું જરા મીટિંગમાં બિઝી છું, તમે એક કામ કરો ને, પછી મળજો, પછી મળજો. હા, કોણ હતું એ? મારા ગામના દૂરના એક સગા હતા, નોકરી માટે આવ્યા હતા. પણ એ વાત જવા દો, આપણે આપણી વાત જલ્દી પતાવી દઈએ. તો એ માલ જેવો ઉતરે એટલે તમારે. સંજય તો મને ઓળખવા જેટલો પણ વિવેક ન દાખવ્યો, ઉલટાનું બધાની વચ્ચે અપમાનિત કરી મને કાઢી મૂક્યો. મને સમજાતું નથી કે હું ગામ આવીને શું મોડું દેખાડીશ. એ જ લેખિતન તારા અભાગી બાપના આશીર્વાદ. નમ્રતા, નમ્રતા, તું તારા બાપ ને માથે બોજ બની ગઈ છે, બોજ. તારી ખાતરે અપમાનનું સહન કરવા પડે છે, તારી ખાતરે ઠોકરો ખાવી પડે છે. નમ્રતા, એના કરતા તો આ ઘર છોડીને તું ચાલી જા, ઘર છોડીને તું ચાલી જા. નમ્રતા, ચાલી જા, ચાલી જા.
દોસ્ત, મારું નામ શેરસિંહ. અણીને સમયે તમે આવીને મને બચાવ્યો ન હોત તો મોતને ઘાટ ઉતારી દીધો હોત મને ટાઈગરના માણસોએ. ટાઈગર સાહેબ, આ ટાઈગર પેલો દાણ ચોરતો નહીં ને? હા એ જ. અરે સાહેબ, બતાવો મને, બતાવો ક્યાં છે, હું એનું ખૂન પી જઈશ સાહેબ, એનું ખૂન પી જઈશ. અફસોસ કે આજ સુધી એને કોઈએ જોયો જ નથી, મેં પણ નહીં. ઓફો, પણ તમે એને ક્યાંથી ઓળખો? સાહેબ, મારું નામ, મારું નામ શિવ પ્રસાદ શર્મા છે. મેં વર્ષો સુધી કસ્ટમ ઓફિસની ડ્યુટી બજાવી. એ ફરજ બજાવતા એક દિવસ ટાઈગરની દાણચોરી ભરેલી ચાંદીની ટ્રક મેં જપ્ત કરાવી અને એના માણસોને મેં ગિરફ્તાર કર્યા. એનું વેરવાળવા, એનું વેરવાળવાને મારી બદલી કરાવી અને મારી પત્ની, મારા બાળકની હત્યા કરાવી. એ દિવસથી મારી લોહી તરસી આંખો એ હત્યારા ને શોધી રહી છે સાહેબ. મારા દિલમાં પણ તમારા જેટલી ટાઈગર સામે આગ ભભૂકી રહી છે. મારી પણ દાણ ચોરીની ટોળી ટાઈગરની ટોળી જેટલી જ મજબૂત હતી, પણ ટાઈગરે પોતાના માણસો દ્વારા મારા પર ગોળી ચલાવી. સદભાગ્ય હું બચી ગયો, પણ કાયમ માટે હું અપંગ થઈ ગયો. આ અપંગ હાલતનો લાભ ઉઠાવીને ટાઈગર અવારનવાર મારા માલ ઉપર છાપો મારી અને લૂંટી જાય છે. તમારા જેવો બહાદુર માણસ જો હાથ મેળવશે તો ટાઈગરની હિંમત નથી કે મારા માલને આંગળી પણ અડાડી શકે. હા, તમે જો મને સાથ આપશો તો હું તમને મો માગ્યા પૈસા આપીશ, મો માગ્યા પૈસા. સાહેબ, તમારી દિલસોજી બદલ આભાર. ઈમાનદારી રાહ પર ચાલતા મારા જીગર અને જિસમ પર અનેક જખમો થયા છે, પણ ઈમાનદારી પર મૂકેલો મારો વિશ્વાસ સજી ડગ્યો નથી. અને એ જ્યારે ડગમગી જશે ને ત્યારે હું તમારી પાસે. સાહેબ, ગામમાં મારી જુવાન જો દીકરીને એકલી મૂકીને આવ્યો છું, એટલે મારે જવું જોઈએ સાહેબ. હું તમારી રજા લઉં છું સાહેબ, તમારી રજા લઉં છું. ભલે. અર્જુન શેઠ, તમે અહીં? હા, તમારા ઉપર વ્યાજનો બોજો એટલો વધી ગયો કે જી ઉતારવો ગુણું ઉપાડવા જેટલું સહેલું નતું, એટલે મકાનનો કબજો મેં લઈ લીધો. પણ મારી દીકરીને મળતા ક્યાં? એ તમારા સંજયની જેમ ભાગેડું નીકળી. લાલચંદ શેઠ, અને ભાગતી વખતે એક ચબરકી મુક્તિ કઈ લેવા વાંચો. મારા હાથમાં આવી તો રાખી મૂકી. પૂજ્ય બાપુ, માનવી બીજા ઉપર કદાચ બોજ બનીને તો જીવી શકે છે, પણ જ્યારે એને પોતાનું જીવન બોજરૂપ લાગે ત્યારે એની જિંદગી ઝેર બની જાય છે. એ ઝેર ક્યારેક બીજાને પણ ભરખી જાય છે. હું તમને ભરખી જાઉં એ પહેલા દુનિયાની ભીડમાં ખોવાઈ જવા માંગુ છું. મારી ખાતર હવે તમને વધુ દુઃખી નહીં થવા દો. મને શોધવાની કોશિશ ન કરતા તમારી અભાગી દીકરી નમ્રતા. દીકરી હાથે શું કર્યું? તારા લગ્નની જોગવાઈ કોઈ પણ ભોગે કરે બેટા. ક્યાંથી? ચોરી કરીને કે ધાડ પાડીને? હા લાલચંદ શેઠ, આજે મને સમજાયો કે ઈમાનદારી દુનિયાદારી બધા કોકલા શબ્દો છે. આજે મને સમજાયું કે પાટો મારા સિવાય પૈસો પેદા થતો નથી. આજે મને સમજાયું કે લાત મારા સિવાય લખપતિ બનાતો નથી. લાલચંદ શેઠ, તમે જેમ આજે મારા ઘર ઉપર કબજો જમાવીને બેઠા છો, એક દિવસ હું આ દુનિયા ઉપર કબજો જમાવીશ, દુનિયા ઉપર કબજો જમાવીશ. શિવ પ્રસાદ, ડાપણ તો આવ્યું ઉતરતી ઉંમરે. અરે અરે, ક્યાં જાય છે ભાઈ? અંદર. અરે તારા જેવા મુફલેસ માણસે મળવા મારા શેઠ પાસે ટાઈમ નથી. શેઠ? હા. અરે શેઠ તારો હશે પણ હું તો એનો બાપ છું. બાજુ હટ. દરવાન, એમને અંદર આવવા દે. આવો બાપુ, આવો 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 બાપુ, આવો આવો, બેસો બેસો ને. તારા જેવા મોટા માણસ સામે
મારાથી બેસાય? બાપુ, તે દિવસે હું એવા મોટા માણસો સાથે બેઠો હતો અને તમે એવી હાલતમાં આવ્યા કે તમારી ઓળખાણ કરાવતા મને જરા સંકોચ થયો, એ માટે મને માફ કરી દો. માફી? અરે માફ કરું એને કે જે બહેનના દાજા માટે ઘરેણા વેચીને બાપે ઊભા કરેલા 60,000 રૂપિયા ચોરીને નાસી ગયો. અરે માફ કરું એને કે જેને કારણે બાપ દીકરીને કાળી મજૂરી કરવી પડી. અરે માફ કરું એને કે જે બાપની ચિત્રે હાલ હાલત જોઈને બાપની ઓળખ ભૂલી ગયો. બાપુ, હવે તમે એ બધું ભૂલી જાઓ અને નમ્રતાના દાજાની ચિંતા જ કરતા નહીં. એના માટે હું 1,00,000 રૂપિયા આપીશ. અલ્યા, પાણી વહી ગયા બાદ પાળ બાંધવાની વાત કરે છે, જાણે છે મારી અને ઘરની બરબાદીનું કારણ ન બને? એટલા માટે નમ્રતા ઘર છોડીને ચાલી ગઈ. હવે તો તું મને 1,00,000 રૂપિયા તો શું, 1 કરોડ પણ આપે તો હું એને ઠોક્કર મારું છું. હું તો તને એટલું જ કહેવા આવ્યો છું કે જે ધનના ઢગલા પર બેસીને તે મારું અપમાન કર્યું છે, ત્યાંથી એક દિવસ તને હાથ ખેંચીને એટલો ના પછાડું તો હું તારો બાપ નહીં. દોસ્તો, આજે હું તમને એવા માણસનો પરિચય કરાવી રહ્યો છું કે જે માણસ આપણી ટોળીનો મોપ થઈ રહેશે. એ માણસ પાસે અનુભવ છે, બહાદુરી છે, બુદ્ધિ છે, કૌવત છે, કદર છે. એ માણસનું નામ છે હુકમસિંહ. આવો હુકમસિંહ. હુકમસિંહ, આ છે આપણા સાથીઓ. Best of luck. Thank you. Thank you very much. આ હાથ જે આજ સુધી દાણચોરોને પકડતા હતા, એ જ હાથ આજથી હવે તમારા માટે દાણચોરી કરશે. આ હાથ જે સોના ચાંદીને હીરા મોતીની હેરાફેરી કરનારને હાથ કડી પહેરાવતા હતા, એ જ હાથ હવેથી સહી સલામત માલ તમારા સુધી પહોંચાડશે. હું પ્રતિજ્ઞા લઉં છું કે ટાઈગર નો માલ ટાઈગર સુધી નહીં પહોંચવા દઉં. હું જાણું છું કે આ દિન સુધી દુનિયામાં ટાઈગર ને કોઈએ જોયું નથી. ટાઈગર અને દુનિયા વચ્ચે પડેલા પડતાને હું કાયમને માટે ચીરી નાખીશ. સલાયાથી 50,00,000 નું સોનું ભરેલી એક ટ્રક ટાઈગર ની આવી રહી છે, જે બગોદરા પાસેની સીમમાં આવેલા ખંડેરમાં 4:15 વાગે ઉતરવાની છે. ત્યાં ટાઈગરના માણસો એ ટ્રકમાં ભરેલા સોનાને સંજયની ગાડીમાં બદલી કરવાના છે. સંજય? હા સંજય, ટાઈગરનો જમણો હાથ. સંજય ટાઈગરનો જમણો હાથ? હા હુકમસિંહ, તમે એનાથી સાવચેત રહેજો. સંજય બહુ ચાલાક માણસ છે. ચાલાક? એ ચાલાક છે તો હું એનો બાપ છું. બાપ? શેરસિંહ, હવે મારે એક હિસાબ નહીં પણ 2 હિસાબ બતાવવાના છે. શું છે ગાડીનો નંબર? GTC 4013.
4013. હેલો, ઇન્સ્પેક્ટર સુશીલ સ્પીકિંગ. સાહેબ, એક બાતમી આપવા માંગુ છું. કઈ બાતમી? વાત એમ છે કે આજે વડોદરા અને બગોદરાના રસ્તા વચ્ચેથી એક કાર પસાર થશે. કારનો નંબર છે 4013. એ ગાડી સોનાના બિસ્કિટથી ખીચોખીચ ભરેલી છે. તમે કોણ છો અને ક્યાંથી બોલો છો? નાગરિક તરીકે બાતમી આપવાની મારી ફરજ છે. એનો અમલ કરવો નહીં કરવો તમારા મનની વાત છે સાહેબ. કેમ ઇન્સ્પેક્ટર સાહેબ, ગાડી કેમ રોકી? તલાશી લેવા. કયા કારણે? અમને શક છે માટે. ઇન્સ્પેક્ટર, તમે જાણો છો કે તમે કોની ગાડી રોકી છે? પોલીસને શક હોય તો ભલભલાની ગાડી રોકી શકે છે. હવે મહેરબાની કરીને હેઠા ઉતરો ને હાથ જાલીને બહાર કાઢશું તમારી આબરૂને ધક્કો લાગશે. અને લે ભાઈને કહો કે ડીકી ખોલે. ભાઈ બહાર નીકળો, હાલો આવો. મોહન, ડીકી ખોલ. મામા, ડીકી જોઈ લેજો. ડીકી ખોલો. સાહેબ, મારે 4 વાગે પહોંચવાનું છે. કોણ છો તમે? હું છું શેરસિંહનો સાથીદાર હુકમસિંહ. અસલી તમે લોકો શેરસિંહની ટોળીને પાંગળી બનાવી, પણ આથી હુકમસિંહની હકુમત દાણચોરીની દુનિયા ઉપર ચાલશે. સાંભળજો કે તમારા ખંડેરમાં 50 લાખનો માલ છે. એ 50 લાખનો માલ મને સોંપી દે. બતાવ, ચાલ ચાલ આવી ચાલ. ચલે ગાંઠિયા ખાવ, જલ્દી કર જલ્દી કર, ચાલ જલ્દી કર, નહીં તો જલેબી ના ઘૂંચળા જેવો બનાવી દે. ચાલ જલ્દી કર, ગાંઠિયા ખાવ. ભરત, ડીકી ખોલ. ચાલ રમેશ, ગાડીમાં બેસ. કમાન કમાન, જલ્દી કરો. સાહેબ, આમાં મશીન સિવાય કાંઈ નથી, જવા દો ને. તમે ગાડી લઈ જઈ શકો છો. તમારો કિંમતી સમય બગાડ્યો, સોરી ફોર ધેટ. ઇન્સ્પેક્ટર, તમે મારા જેવા આબરૂદાર નાગરિકની ગાડી રોકી મારો કિંમતી સમય બગાડ્યો છે. હું તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ. જરૂર નોંધાવજો, પણ એટલું યાદ રાખજો, અગર પોલીસને શંકા જાય તો આબરૂદાર નાગરિકની તો શું, સગા ભાઈની પણ ગાડી રોકી શકે છે. યુ કેન ગો નાઉ. શાબાશ હુકમસિંહ, શાબાશ. મને ખાતરી જ હતી કે તમને સોંપેલું કામ સફળતાપૂર્વક પૂરું થશે, અને એટલા જ માટે મેં તમારા હિસ્સાના રૂપિયા તૈયાર રાખ્યા છે. મારા હિસ્સાના રૂપિયા? હા, તમારા હિસ્સાના 10 લાખ રૂપિયા. શું વિચારી રહ્યા છો? વિચારી રહ્યો છું કે એક દિવસે 10,000 રૂપિયા ભેગા કરવા કેટલું મુશ્કેલ હતું, અને આજે આજે 10 લાખ રૂપિયા મેળવવા કેટલા સહેલા છે. પણ આજે જયારે પૈસા મળ્યા છે ત્યારે મારી દીકરીનો પત્તો નથી. અરે હુકમસિંહ, નસીબમાં હશે તો એ પણ મળી જશે. હા, આજે તો તમારા માટે આનંદનો દિવસ છે, આનંદનો. અને આ દિવસની હુકમસિંહ વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, વર્ષોથી. લ્યો
નહીં સાહેબ, હું શરાબ નથી પીતો. અરે હુકમસિંહ, તમારા ભોરિંગ જેવા ભૂતકાળના ડંખને જો તમારે ભૂલવા હોય તો દુનિયામાં શરાબ જેવી બીજી કોઈ દવા નથી. લ્યો. નહીં સાહેબ. ફોર મી પ્લીઝ, પ્લીઝ દોસ્ત. સન્માન કરે
થાનું સન્માન કરે ને ગાંધી ને ગોળી દે છે આ દુનિયાદારી બડી ઠગારી આ ઈમાનદારી બહુ નઠારી આ દારૂ માઇક સારું છે માણસ સાચું બોલી દે છે આ એક જ ચાવી એવી છે દિલનું તારું ખોલી દે છે આ દુનિયાદારી બડી ઠગારી આ ઈમાનદારી બહુ નઠારી તારી ખોટી ફિશિયારીના કારણે મને 50 લાખ રૂપિયાનું નુકસાન થયું. હું તને પહેલાથી જ કહેતો હતો, પણ તું તો તારી જાતને દાણ ચોરીની દુનિયાનો બેતાજ પાછા સમજે છે નહીં. હવે આ નુકસાની કોણ ભરશે? તારો બાપ. સાહેબ, મારી ગાડીની તલાશી લેવાની પોલીસને જાણ શેરસિંહ જ કરેલી હોવી જોઈએ. કારણ કે પોલીસ જ્યારે મારી ગાડીની તલાશી લઈ રહી હતી તે દરમિયાન શેરસિંહની ટોળકીમાં નવો દાખલ થયેલો હુકમસિંહ નામનો માણસ બગોદરા પહોંચીને આપનો માલ લૂંટી ગયો. હુકમસિંહ, હુકમસિંહે તો મારો માલ લૂંટ્યો છે, પણ શેરસિંહ તારો તો હું જીવ જ લૂંટી લઈશ. મોહન, આવતા 24 કલાકમાં શેરસિંહનું ખૂન કરી નાખજે. સંજય સ્મગલ કરવામાં પાછો પડ્યો, પણ મને ખાતરી છે કે તું કતલ કરવામાં પાછો નહીં પડે. યસ સર. હલો. કોણ? હુકમસિંહ. યસ. અરે ભાઈ, એક સારા સમાચાર આપવાના છે, સાંભળશો? ખુશખબર. કોણ છો તમે ભાઈ? હજી ઓળખાણ ના પડી? આ ટાઈગર ને ઓળખતા આટલી વાર? ભાઈ સાહેબ, ટાઈગર બોલ, શું છે? મેં તારા શેરસિંહને નરકમાં પહોંચાડી દીધો છે. શું કહ્યું? હા, અને સાંભળ, આ તો ચેતવણીનો નાનકડો નમૂનો છે. હવે પછી તારું શું થશે એ પણ અત્યારથી વિચારી લે. શેરસિંહને માર્યો છે એની જો સાબિતી જોઈતી હોય તો તું જ્યાં બેઠો છે ત્યાંથી તારા જ બગીચામાં જોઈ લે. હકીકત આપોઆપ સમજાઈ જશે. શું લાગે છે સાહેબ? આંખના પડદાના ઓપરેશનની તાત્કાલિક જરૂર છે, અને આ ઓપરેશન મુંબઈમાં થઈ શકશે. ખર્ચો કેટલો થશે સાહેબ? આશરે 15-20 હજાર. ભલે સાહેબ, આપની ફી એ કાઉન્ટર પર આપી દેજો. જી, ચાલ ભાઈ. નમસ્તે સાહેબ. નમસ્તે. ના મોહન, ના, છોકરીઓને તો આ ધંધામાં છેટી રાખવી જ સારી. અરે સાહેબ, હીરાની હેરફેર કરનાર આપણા માણસો કોક કોક વાર પકડાઈ જાય છે. પોલીસને આદમી પર શક પડે, પણ અસ્ત્રી પર નહીં. ને મેં જે છોકરી શોધી છે ને સાહેબ, એ ઘેર ઘેર જઈને ફૂલ વેચે છે. એને સાધીને આપણે ફૂલ સાથે આપણા હીરાના પડીકા પણ સલામત રીતે ધારીએ એ સ્થળે પહોંચાડી શકીશું. વાહ મોહન વાહ, તરકીબ તો તે સારી શોધી કાઢી છે, પણ છોકરી છે તો ભરોસાપાત્ર ને? અરે સાહેબ, માની લ્યો ને કે મારા દિલના હીરાની પડીકી છે. અચ્છા, તો તારા દિલના હીરાની પડીકીને કહેજે કે તને કામ મળી ગયું. કુસુમ, એમ ખરેખર? હા, જોજે ને કુસુમ, 3-4 મહિનામાં 20,000ની કમાણી હું તને વગર મહેનતે કરાવી આપીશ. વગર મહેનતે? હા. હેય, મારે કામ શું કરવાનું છે? જો કુસુમ, તારે તારી ટોપલીમાં ફૂલની પડીકીઓ તો વેચવાની છે, પણ સાથે સાથે હું તને જે પડીકી આપું એ પડીકી હું તારી પાસે જે માણસ મોકલું એને તારે આપી દેવાની. આસપાસના માણસો ન જાણે તેમ
એ મોહનિયા, તારી પડીકીમાં ગેરકાયદેસર કે જોખમભરી વસ્તુ તો નથી ને? અરે જોખમ ખેડ્યા વગર આ જિંદગીમાં જીવનની જરૂરિયાતો મેળવી શકાતી નથી કુસુમ. ગમે તે હોય તો હું એ કામ નહીં કરું. તો પછી રાખજે તારા ભાઈની જિંદગી પર આંધળો. ના ના, એ મારે કોઈ પણ ભોગે મારા ભાઈને આંખો અપાવી છે. હું એ કામ કરીશ. હા કરીશ. તો સાંભળ, આજે બપોરે 4 વાગે અંબિકા સોસાયટીના નાકે આ પડીકી લઈને તારી ટોપલીમાં સંતાડીને ઊભી રહેજે. પછી પછી તારી પાસે એક માણસ આવશે અને તને કહેશે દુબઈ. મુંબઈ? દુબઈ. દુબઈ. હા, એટલે તારે અને આ પડીકી સોંપી દેવાની અને પછી સાંજે હું ઘેર આવીને તને પડીકી પહોંચાડ્યા બદલ 1000 રૂપિયા આપીશ. 1000? ચંદુભાઈ, અમૃતભાઈ તો એવા મુંજાઈ ગયા કે વાત ન પૂછો. મેં એમને કીધું કે ચાલો મારી સાથે મુંબઈ, એટલે મુંબઈ થી ગાંસડીઓ આપાવી દો. મુંબઈ? આમાં આમાં કેમ, શું છે? તમે ક્યાંથી ગાંસડી લાવવાનું કહેતા હતા? મુંબઈ થી લાવીએ કે મદ્રાસ થી, તારે શું કામ? મુંબઈ? આ તમારે જ્યાંથી ફાવે ત્યાંથી લાવો ને. મારે શું, મારે શું? તો પછી બોલાવ્યો શા માટે? એ તો કહેતી હતી કે ગજરા વેણી કઈ તમારા ઘરવાળી માટે લઈ જાઓ, ખુશ થઈ જશે. હા, પણ હું તો કુંવારો છું. હાય હાય, આટલી ઉંમરમાં કુંવારો છો તો પછી મારા ધંધાનું શું થશે? પણ નહીં જતો જલ્દી. હા સારું, તને કોઈ દે નહીં કન્યા. હા દુબઈ. શું? દુબઈ. મુંબઈ તો નથી ને? દુબઈ. ઉભારો. ફરી બોલો. દુબઈ. લે ભાઈ, જા ભાઈ, જા ભાઈ. ને મારા ભાઈ, આજે તો બહુ સારી કમાણી થઈ. મને 1000 રૂપિયા મળ્યા છે. 1000? 1000 રૂપિયા? આટલા બધા રૂપિયા તને કોણે આપ્યા? મને ફેક્ટરીમાં કામ મળ્યું છે. કુસુમ, ફેક્ટરીના કામમાં તને શું સમજ પડે? અને કોણે અપાવ્યું તને કામ? બરોબર ન સંભળાતું હોય ને તો કાનમાં તેલ રેડીને આવો. અરે હું તો એમ કહેતી હતી કે એક ફેક્ટરીવાળા શેઠની દીકરીના લગ્ન છે, એને મને મંડપ શણગારવાનો ઓર્ડર આપ્યો છે. 1000 રૂપિયા આપ્યા છે. હા સારું સારું, તું બેસ, હું ચા મૂક્યો. ના 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 ના, ચા ના મૂકતી, મારે ઘેર જઈને નાઈટ ડ્યુટી પર જવું છે. કેમ? આજકાલ શહેરમાં ટાઈગરની ટોળી બેફામ ધાણચોરીના હીરાની હેરફેર કરી રહી છે, એટલે અમે દરેક રસ્તા પર નાકાબંધી કરી છે. અરે એમાં તું કેમ મૂંઝાઈ ગઈ? ના, એ તો હું તારી ચિંતા કરતી હતી. ટાઈગરની ટોળી બહુ ખતરનાક છે નહીં? અરે કુસુમ, મોતને મુઠ્ઠીમાં રાખીને ફરવું એ જ તો પોલીસનું કામ છે. ચાલ ત્યારે હું જાઉં. મેં તમને લોકોને એટલા માટે બોલાવ્યા છે કે સાહેબના મૃત્યુ બાદ આપણે વધારે સાવચેત રહેવું પડશે. સાહેબના મોતનો જડબાતોડ જવાબ આપણે ટાઈગરની ટોળીને આપવો પડશે. મને એવી બાતમી મળી છે કે અફીણ અને ચરસનો 1.5 કરોડ રૂપિયાનો માલ આજે પસાર થવાનો છે અને એ માલ આપણે અંતરિયાળ લૂંટી લેવાનો છે. પણ સાહેબ, આપણે જવાનું છે ક્યાં? એ હું તમને હમણાં નહીં કહું. જેમ ટાઈગરની ટોળીની બાતમી આપણને મળે છે, એમ આપણી ટોળીની બાતમી પણ એના સુધી કોઈ પહોંચાડતું જશે ને, એ બધી તમને રાત્રે ખબર પડશે. સંજય કુમાર, ઉતરી જાઓ ટ્રકમાંથી. આ ટ્રક આગળ નહીં જાય. કોણ છો તમે? હુકમસિંહ. હુકમસિંહ, હટી જાઓ મારા રસ્તામાંથી, નહીં તો તમારા હાલ શેરસિંહ જેવા થશે. હા જો છોકરા, હું ખૂન ખરાબામાં માનતો નથી. મહેરબાની કરી નીચે ઉતરી જા, નહીં તો. તમે લોકો જાઓ બધા,
હુકમ સિંહ, એક વાત સમજી લેજો, તમે ટાઈગરની ટોળીનો મુકાબલો કરી રહ્યા છો. મુકાબલો? અરે મુકાબલાની બાબતમાં તું હજી મારી સામે છોકરું છે. હું ટાઈગરનો જમણો હાથ છું. તું ટાઈગરનો જમણો હાથ હોય કે ડાબો, પણ મારા હાથનો તો તું મેલ પણ નથી, સમજ્યો? મોડો સંભાળીને વાત કરો હુકમ સિંહ. અંધારી આલમ મને દાન ચોરીના બેતાજ બાદશાહ તરીકે ઓળખે છે. તું બેતાજ બાદશાહ હોય તો હું તારો બાપ છું. એટલું યાદ રાખજે છોકરા, કે જે એકવાર મરીને નવે અવતારે પાછો આવે છે ને, એને કોઈ મારી શકતું નથી. અને હું તારો આ 1.5 કરોડનો અફીણ અને ગાંજાનો માલ એક ઢગલું પણ આગળ નહીં જવા દઉં. જીદ ન કરો હુકમ સિંહ, એક વેપારી સલાહ આપું. શું? આ જે 1.5 કરોડનો માલ છે ને, એ આપણે સરખે ભાગે વહેંચી લઈએ. છોકરા, હું તારા માલમાં ભાગ પડાવવા કે લૂંટવા નથી આવ્યો. તો ભાઈ શા માટે આ લાવ લશ્કર લઈને મારી ટ્રકને ઘેરો કાલ્યો છે? મેં તારી ટ્રકને શા માટે ઘેરી છે તારે જોવું છે? હા તો લે જો. આ તમે શું કર્યું હુકમ સિંહ? 1.5 કરોડનો માલ ફૂંકી માર્યો? ના, 1.5 કરોડ માણસોના જીવન ઉગારી લીધા. છોકરા, સોના ચાંદી હીરા મોતી જવેરાતની દાણ ચોરી કરવી હોય તો કરજે, પણ અફીણ ચરસ ગાંજા જેવા નશીલા ઝેરની દાણ ચોરી, જે દેશના જુવાનોની નસેનસમાં પ્રસરી એ લોકોનું કવ્વત ધણી લે, અરે જેની લતે ચડી મામી પોતાના શરીર અને દિમાગની શક્તિઓ ગુમાવી બેસી રસ્તાની ગટરમાં પડ્યો રહે, અને એનું કુટુંબ રોટીના એક એક ટુકડા માટે તડવળતું રહે, એવી દાણચોરી ન તો હું કરીશ, ન કોઈને કરવા દઈશ. અને જ્યાં જ્યાં ચારે ચારે આવો દાણચોરીનો માલ આ દેશમાં આવતો હું જોઈશ, ત્યાં ત્યારે મારા જીવના ભોગે હું એ માલનો નાશ કરીશ. છોકરા ત્યાં ચાલી જઈ. પણ હુકમસિંહ? અરે તે તારા બાપનો હુકમ નહીં માન્યો હોય, પણ હુકમસિંહનો હુકમ તારે માનવો પડશે. આઈસે ગેટ આઉટ. મારો સંજય કુમાર, તમે જશો તો કેવી રીતે જશો? તમારું વાહન તો રાખનો ઢગલો થઈ ગયું છે. ચાલો હું તમારી પહોંચાડવાની વ્યવસ્થા કરાવું. ચાલ છોકરા, ચાલ મારી સાથે. રમેશ સાહેબને જ્યાં જવું ત્યાં ઉતારી દેજે. જાઓ સંજય કુમાર. બાય, ગુડ નાઇટ. ડોક્ટર સાહેબ છે? ડોક્ટર સાહેબ નથી, હેડનર્સ છે. તમે અંદર જાઓ, હું મોકલું છું. શું થયું સાહેબ? શું થયું? હાથ પર જખમ થયો છે, ડ્રેસિંગ કરાવવા આવ્યો છું. માફ કરજે બેટા, મારા લોહીનો ડાઘ તને લાગી ગયો. કાંઈ વાંધો નહીં.
સાચું પ્રસાદ, તને તારી ખોવાલી દીકરી પાછી મળી ગઈ, તારી ખોવાલી દીકરી પાછી મળી ગઈ. છતાંય તારે તારી અસલિયત છુપાવવી જ પડશે શિવ પ્રસાદ. એને જો જાણ થશે કે એનો પ્રમાણિક બાપ એક અઠંગ દાણચોર બની ગયો છે, તો એ આઘાતે સહન નહીં કરી શકે. એના લગ્ન ઉકલી ન જાય ત્યાં સુધી તારે તારી જાતને છુપાવવી જ પડશે શિવ પ્રસાદ, છુપાવવી જ પડશે. સાહેબ, તમારું ડ્રેસિંગ થઈ ગયું, હવે થોડા દિવસ આ બાનિશને બીનો ન થવા દેતા. ભલે બેટા, તારું તારું નામ શું છે? નમ્રતા. નમ્રતા? મારા જીગરચાંદ દોસ્ત શિવ પ્રસાદની દીકરીનું નામ પણ આ જ હતું. સાહેબ, હું એની જ વિખુડી પડી ગયેલી દીકરી છું. તું 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 શિવ પ્રસાદની દીકરી છે? હા, મારા મારા દોસ્તની દીકરી છે. હા કાકા, મારા દોસ્તની દીકરી બેટા. હા, કે છે મારા બાપો, કેમ છે કાકા, કેમ છે? એ આ દુનિયામાં હયાત નથી બેટા. અમે આ દુનિયા તારા બાપ જેવા બદનસીબ માણસ માટે જીવવા જેવી નહોતી. તારા ભાઈ સંજય જ્યારે એનું અપમાન કર્યું અને એને પોતાના ગામમાં જ્યારે તને ના વાળી, ત્યારે શિવ પ્રસાદે આ દુનિયા છોડી દીધી. પણ મેં મારા દોસ્તને તારા લગ્નનું વચન આપ્યું છે બેટા. મેં તને ઘણી શોધી પણ તું ક્યાંય ન મળી, અને મળી ત્યારે આજે મળી. બેટા, મેં મારા દોસ્તને આપેલું વચન હું નિભાવીશ, તારા લગ્ન હું ધામધૂમથી કરીશ. અરે હું તારો બાપ, અને તારા બાપ જેવો ગણજે બેટા. કાકા, હવે હું તને અહીંયા નહીં રહેવા દઉં. હવે જો હું તને અહીંયા રહેવા દઈશ તો મારા દોસ્તનો આત્મા દુઃખી થશે. હું તને અત્યારે જ મારી જોડે લઈ જઈશ બેટા, મારી સાથે લઈ જઈશ બેટા. હું તને હવે અહીંયા નહીં રહેવા દઉં બેટા, નહીં રહેવા દઉં. અરે કુસુમ, તું આટલી દૂર ફૂલ વેચવા આવી? આજે સોમવતી અમાસ છે ને, એટલે મંદિરે ઘણા લોકો દર્શન કરવા આવશે. મારા બધા ફૂલો વેચાઈ જશે, તું જા. હા, તું જા. અરે પણ આવી બળતી બપોરે તારી પાસે ફૂલ લેવા કોણ આવશે? ચાલ મારી સાથે. તું જા ને, મને નુકસાન કરવાથી તને શું મળશે? અરે કોઈ દિવસ નહીં, અને આજે આમ વિચિત્ર રીતે મારી સાથે કેમ બોલે છે? ના ના, એવું કઈ નથી. હા, એવું કઈ નથી. તું જા, તું જા. અને નયનને કહેજે કે મને મોડું થાય ને તો ચિંતા ન કરે, હું આવી જઈશ. સારું. સિક્કા. શું કહ્યું? સિક્કા. બાપરે, આજે તું ભારે ફસાઈ ગઈ. કેમ, શું થયું? અરે એક તરફ તે મોકલેલો માણસ આવતો હતો, ને બીજી તરફથી સુશીલ જીપ લઈને આવી પહોંચ્યો. મને તો ફાડ પડી કે આજે હું પકડાઈ જઈશ, પણ તારો માણસ ચાલાક નીકળ્યો, એ જીપ જોઈને અચકાઈ ગયો. મેં તો આડા આવડા બહાના કરી સુશીલને મોકલી દીધો. બાપરે, સારું કર્યું. લે તારા 1000 રૂપિયા લે, અને હું કહું છું તે માન, સુશીલ સાથેના સંબંધો તોડી નાખ. આ સિપાહીઓ ક્યારેય કોઈના સગા નથી થતા. શું કરું, કાંઈ સમજાતું નથી. એક તરફ ભાઈ માટેની લાગણી, ને બીજી તરફ સુશીલનો સ્નેહ. વિનયચંદ્રનું ઘર આજ કે? પધારો પધારો,
હું જ વિનય ચંદ્ર છું. આપ? મારું નામ હુકમસિંહ. હુકમસિંહ, અચ્છા અચ્છા, અંદર તો પધારો. બેસો બેસો. શેઠ, તમે તો બહુ સાધારણ માણસ દેખાવ છો. મારો દોસ્તો કહેતો હતો કે તમે બહુ મોટા માણસ છો. તમારો દોસ્ત? હા, હું તમારા વેવાય શિવપ્રસાદ નો દોસ્ત છું. શિવપ્રસાદ? કમનસીબે બિચારાને ભગવાને ઉપાડી લીધો. જોકે આમ પણ આ દુનિયામાં જીવવાને લાયક નહોતો, પણ મરતી વખતે એ એની દીકરીના લગ્નની જવાબદારી મને સોંપતો ગયો છે. અચ્છા, તો એ મરતા પહેલા મારી શરત પણ જણાવતા ગયા હશે ને? હા. તો કરિયાવરમાં રૂપિયા 50,000 તમે આપશો ને? હું તમને 50 લાખ રૂપિયા આપીશ. 50 લાખ? કેમ, પરસેવો મળી ગયો શેઠ? પણ તમે આટલા બધા રૂપિયા આપશો કેવી રીતે? વિનય ચંદ્ર, આ રૂપિયા હું ચોરી દાણ ચોરી કે લૂંટફાટ કરીને તમને આપતો હોઉં, એની સાથે તમારે કોઈ નિસ્બત નથી. ના ના, કઈ નહીં કઈ નહીં. અને વિનય ચંદ્ર, એક બીજી વાત પણ સાંભળી લો. ક્યાં લગ્ન હું મારા દોસ્તના ગામે જૂના ઘરે કરવા માંગુ છું. 5 ઓક્ટોબરે જાન લઈને આવી જજો. પણ ઓક્ટોબરમાં તો મારો અમલ કલકત્તા. જો વિનય ચંદ્ર, મેં તમારા દીકરાને કલકત્તા જવાની સલાહ નહોતી આપી, તો પછી સગાઈ ફોક સમજો. ના 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 ના, એવું ના કરશો. હું જાન જોડીને જરૂર આવી જઈશ. બોલો, હવે શું લેશો, ચા કે કોફી? આવા કમજોર પીણા હું નથી પીતો શેઠ. અને શેઠ, આમે મારે ઉતાવળ છે, એટલે આ બેગની અંદર 5 લાખ રૂપિયા છે. તમારા દીકરાનો સોદો પાકો કર્યો એના પેટે એડવાન્સ. અને આ બેગ પણ તમે રાખી શકો છો. બોલો, શિવપ્રસાદના ઘર અને ઘરેણા ઉપર ધીરેલા નાણા વ્યાજ સાથે કેટલા થાય છે? એ તો એમને કેમ ખબર પડે બાપા, પેઢીએજીને ચોપડા જોઈને ખબર પડે ને. પણ મને લાગે છે કે મૂડી અને વ્યાજ બધું ગણતા લગભગ 1.5 લાખ જેવું તો થાય. 2 લાખ થી વધારે નથી થતા ને? ના, એથી વધારે ન થાય. આ બેગ ની અંદર 2 લાખ રૂપિયા છે. હવે લાવો ઘરના દસ્તાવેજ અને ઘરેણા. લઈ આવું, અબ ઘડી લઈ આવું બાપા. અને સાંભળો, આ બેગ પણ તમે રાખી શકો છો. ભલે ભલે. સુભદ્રા, સુભદ્રા, મેં આપણું ઘર છોડાવી લીધું. સુભદ્રા, સુભદ્રા, મેં મારું ઘર છોડાવી લીધું. મત કર મારું મારું જગમાં, કોઈ સગુન તારું હે જગમાં, કોઈ સગુન તારું. કપટથી ભર્યો ખજાનો અહીનો અહી રહી જાશે, ખાલી હાથે આવો તો ને ખાલી હાથે જાશે. જગમાં કોઈ સગુન તારું.
કર મારો મારો એ જીવ તું મત કર મારું મારું જગમાં કોઈ સગો નહીં તારો એ જગમાં કોઈ સગો નહીં તારો ભગત બાપા તમારા અવાજે આજ મારા આત્માને ફરી ઢંઢોળ્યો તમે તમે તો મારી અંદર મરી ગયેલા માનવીને જ ફરીથી જીવતો કર્યો સગળું ઈશ્વરની ઈચ્છાને આધીન છે ભાઈ કોણ છો તમે હું એક માર્ગ ભૂલેલો મુસાફર નમ્રતા બેટા નમ્રતા બેટા આજ બહુ ખુશ છું કાકા અરે બેટા તારા શાસ્ત્રજીને લગ્નની તારીખ નક્કી કરી આવ્યો છું અરે લગ્નની કંકોત્રી પણ છાપ આપી દીધી છે અરે દીકરા જોજે તો ખરી તારા લગ્ન એવા ધામ ધૂમથી કરીશ કે આખું શહેર વાહ વાહ પોકારી ઉઠશે કાકા તમે મારી ખાતર કેટલી તકલીફ ઉઠો છો તમારું આરું ઉશી રીતે ચૂકવીશ રોહણ અરે બેટા ઋણ તો મારા દોસ્ત શિવપ્રસાદનું ઉતારી રહ્યો છું પણ આ પ્રસંગ જોવા એ તો દુનિયામાં નથી રહ્યો તો એ જોજે તો ખરી પણ તું બેટા મને તો તારો પિતા જ માનજો હો એવું ને બોલો કાકા પૂજાના તું આ દુનિયામાં તમારા સિવાય બીજું કોણ છે દીકરી આજે બળેલ છે અને આ શહેરમાં મારો માડીજોઈ ભાઈ સંજય રહે છે હું એમને રાખડી બાંધી આવું અરે જેણે પોતાના જન્મ દેનાર પિતાને હરડતો અપમાન કરીને હાંકી કાઢ્યો એ તારું શું માન રાખવાનો હતો શું કામ સોનાની જાળ પાણીમાં નાખે છે અસલ આ જ શબ્દો એક દિવસ ને મારા બાપુને કહ્યા હતા પણ કાકા લોહીના સંબંધો સલામી તોડી શકાતા નથી એક ભાઈને તો બચપનમાં જ ખોઈ બેઠી છું અને જવા દો કાકા મને વિશ્વાસ છે કે કોઈક દિવસ એમના દિલમાં રામ વસશે ભલે જેવી તારી મરજી ઉભરે આજ મકાન છે સંજયભાઈ ઘરમાં છે છે પણ તમે કોણ છો હું એમની બેન છું આજે બળેવને દિવસે એમની રાખડી બાંધવા આવી છું અરે બળેવને દિવસે 5-10 રૂપિયા મેળવવાની લાલચમાં ઘણી છોકરીઓ બેન બનીને પૈસાવાળાને ઘેર આવી પહોંચે છે જા મારા શેઠને પૈસા બગાડવામાં બિલકુલ રસ નથી માફ કરજો મારું ધ્યાન ન રહ્યું કોઈ વાંધો નહીં આ તમારી રાખડી પડી ગઈ છે જે રાખડી મારા ભાઈને હાથીને બાંધી શકી એનું હવે શું કામ એક વાત કહું મારે કોઈ બેન નથી અને જે રીતે આ રાખડી મારા કાંડા ઉપર આવીને પડી મને એમ લાગ્યું કે ઈશ્વરે આજે બળેવને દિવસે મને એક બેન આપી બેન મને ધર્મનો ભાઈ માની આ રાખડી મારે હાથે બાંધી દેશો લે બેન ફૂલ નહીં તો ફૂલની પાંખડી જો હવે દર બળેવને દિવસે તારે મારે ત્યાં આવીને રાખડી બાંધવી પડશે હો જરૂર આવીશ ભાઈ લે આ મારું કાર્ડ અડી ઓપટીએ જ્યારે પણ તું મને બોલાવીશ ત્યારે સગા ભાઈની જેમ હું તારી પડખે આવીને ઉભો રહીશ બેન ભલે ભાઈ
સંજય. બોલો સાહેબ. હુકમસિંહને જો ચરસ ગાંજા ને અફીણથી આટલી બધી નફરત હોય તો એ સ્મગલિંગ શું કરવા કરે છે? સાધુ કેમ નથી થઈ જતો સાધુ? કોઈ પણ ભોગે એને આપણી દુનિયામાંથી હટાવવો જ પડશે. સંજય, તો ખતમ કરી નાખે ને, અસ્થિ મિટાવી દે એની આ દુનિયામાંથી. સાહેબ, એ કામ હોય એટલું સહેલું નથી, કારણ કે શેરસિંહના ખૂન બાદ એ જીતી ગયો છે. તારી વાત સાચી છે. કઈ વાંધો નહીં, જિંદગીમાં પહેલી વાર કોઈ માથા ભારે મળ્યો છે. સંજય, તું એક કામ કર, તું એની સાથે સમજૂતી સાધી લે, 50 લાખ ના 1 કરોડ આપીને એની જ પાસે કબૂલાત કરાવી લે કે આપણા માલ પર તરાપ ન મારે ને આપણે એના માલ પર તરાપ ન મારીએ. સમજો? હા સાહેબ, આજે જ હું એનો કોન્ટેક્ટ કરીશ. પ્લીઝ રિલેક્સ, પ્લીઝ રિલેક્સ. તું જા. ઓકે. આપનું નામ? સંજય. મને હુકમસિંહ શેઠે 4 વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપી છે. આવો બેસો. આવો આવો સંજય કુમાર, ઉપર આવો. આવો. આવો આવો સંજય કુમાર, આવો. શું બેસવા માટે બેઠક શોધી રહ્યા છો? હાજી. સંજય કુમાર, તમે જો મારા બંગલે મહેમાન તરીકે આવ્યા હોત તો હું તમને બેસવા માટે જરૂર ખુરશી આપત, પણ તમે તો મારી પાસે શરણાગતની જેમ સમજૂતી સાધવા આવ્યા છો, એટલે હું તમને બેસવા માટે ખુરશી નહીં આપું. અને અમે, તું મારા છોકરાની ઉંમરનો છે એટલે મારી સામે ઉભેલો વધારે સારો લાગે છે. હુકમસિંહ શેઠ, જો તમે એમ માનતા હો કે હું તમારો શરણાગત છું તો તમે ભીત ભૂલો છો. હું તો માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે આપણે બંને એકબીજાના માલ પર તરાપ મારવાનું બંધ કરીએ તો બંનેમાંથી કોઈને નુકસાન નહીં થાય. તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. સંજય કુમાર, શેરસિંહને અપંગ બનાવતી વખતે આ નહોતું સૂઝ્યું? શેરસિંહની ટોળીને પાંગળી બનાવીને અવારનવાર લૂંટી લેતા નહોતું સૂઝ્યું? અરે શેરસિંહનું ખૂન કરતી વખતે આ નહોતું સૂઝ્યું? અને હવે, અને હવે જ્યારે બબ્બે ફટકાઓ પડે એટલે તમે મારી પાસે સમજૂતી કરવા આવ્યા છો. અરે સમજૂતી તો સમોવડિયા સાથે થાય, તારા જેવા છોકરાઓ જોડે નહીં. અરે સમજૂતી કરવી હોય તો મોકલ તારા ટાઈગરને અહીં મારી પાસે, અન્ડરસ્ટેન્ડ? તમને તો ખબર છે કે ટાઈગર કોઈને મળતા નથી. તો હુકમસિંહને પણ તારા જેવા પાળેલા ગલુડિયા સાથે વાત કરવાનો વખત નથી. હુકમસિંહ શેઠ, હું ટાઈગરનો જમણો હાથ છું અને ટાઈગરે મને તમારી સાથે સમાધાન કરવા માટે રૂપિયા 1 કરોડ આપવાની છૂટ આપી છે. છોકરા, મારે તારી સાથે પતાવટ કરવી હોય તો ફક્ત 60,000 માં કરી હોત, પણ મારે તારી સાથે પતાવટ કરવી નથી. અને તું ટાઈગરનો જમણો હાથ હોય કે ડાબો હાથ, પણ એ ન ભૂલીશ કે હું તારો બાપ છું. હા, જઈ શકો છો. ઉભો રે. લે છોકરા, કંકોત્રી લેતો જા, અને સંબંધમાં માનતો હોય તો આવી જજે. નમ્રતા શિવપ્રસાદ, મારી બેનના લગ્ન તમે શા માટે કરો છો? કારણ કે શિવપ્રસાદ મારો જીગરજાન દોસ્ત હતો. જે ફરજ એનો નિર્લજ્જ દીકરો ના બજાવી શકે, એક દોસ્ત તરીકે તો મારે બજાવી જ જોઈએ ને. અને અમે શિવપ્રસાદ આ દુનિયામાં જીવવાને લાયક નહોતો. અરે આ દુનિયા તો મારા ને તારા જેવા માટે છે, ખરું ને? હા ભાઈ, સંબંધમાં માનતો હોય ને સમાજમાં સારા દેખાવું હોય તો લગ્નમાં આવી જજે. હો ભાઈલા. સુશીલભાઈ. અરે બેન, આવ આવ, તું અહીંયા ક્યાંથી? મારા લગ્નની કંકોત્રી આપવા આવી છું. એમ? વાહ બેન, મને એક વાતની ખુશી છે, તું હજી મને ભૂલી નથી. અરે હોય ભાઈ. આ કોણ? માં, આ નમ્રતા છે, મેં એને બેન માની છે, અને નમ્રતા આ મારી માં છે. અરે અરે, સુખી રહેજે દીકરી. બેસ, હું તારે માટે ચા બનાવી લાવું. ના માજી, મારે મોડું થશે, બહાર બોટરમાં મારા કાકા મારી વાટ જોવે છે. અરે એમને બહાર શું કામ બેસાડ્યા? જા તો સુશીલ, એમને અંદર લઈ આવ, જા જલ્દી. જી. આવ.
વડીલ, બહાર શું કામ બેઠા છો? અંદર પધારો ને. શું કહ્યું બેટા તે? બહાર શું કામ બેઠા છો? અંદર પધારો ને. નહીં બેટા, આજે મને માફ કરજે, ફરી કોઈ વાર જરૂર આવીશ. પણ એ મારી દીકરી નમ્રતા લગ્નમાં આવવાનું બોલતા નહીં. હા, ચોક્કસ આવીશ. અને લગ્નની તૈયારીમાં જો મારી જરૂર પડે તો મને કહેવડાવજો. જરૂર જરૂર બેટા. પણ એક કામ કરશે, જરા નમ્રતાને જલ્દી મોકલાવશે? મારા જી ઘણા ખામા ટૂંપાના બાકી છે. હમણાં મોકલાવું છું. હા, થેન્ક યુ. ॐ सुमुखश्चैकदन्तस्य कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो गणाधिपः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते शरणागतदीनार्थ परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते. હવે કન્યાનો ભાઈ જવતલ હોમે. લેવા દો સંજય શેઠ, લેવા દો. તમારા હાથ તો હીરા મોતીને જર જવેરાથી રમવાને માટે ટીવાયેલા છે. આ જવતલથી તમારા હાથ મેલા થશે. ભાઈ સુશીલ, તું જા. હું? તું શું વિચાર કરે છે? તને કહું છું, જા બેટા. વાહ, સગા ભાઈ કરતા ધર્મના ભાઈના માનપાન વધી ગયા. માનપાન માનપાન તો ભાઈ એના વધે કે જે ભાઈ તરીકેની ફરજ બજાવી જાણે. અને ક્યારેક ક્યારેક તો સગા ભાઈ કરતા ધર્મનો ભાઈ વધારે કામ લાગે છે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુનરીતાક્ષો, મંગલાય તનો હરિ. Thank you.
કુસુમ, આ વખતે ખૂબ જ કિંમતી હીરા છે અને તારું મહેનતાણું છે 5000 રૂપિયા. 5000? તો તમારા ભાઈનો ઓપરેશન થઈ જશે. બરાબર 4 વાગે એક કાળો કોટ પહેરેલો માણસ તારી પાસે અહીં આવશે. એને આ પડીકું સોંપી દેજે. ભલે. ધ્યાનપૂર્વક. હા હા. અબ્દુલ, પેલી છોકરી પર ધ્યાન રાખજે. એ ચોક્કસ માણસને સલામત રીતે હીરા સોંપે છે કે નહીં એનો પણ ખ્યાલ રાખજે. ઓકે. અરે કુસુમ, ક્યાં જવું છે તારે? ચાલ મૂકી જાઉં. હું મારે નજીક જ જવું છે. હું ચાલી જઈશ. કુસુમ, હમણાં તું મારાથી બહુ દૂર ભાગતી ફરે છે, શું વાત છે? ના, એવું કઈ નથી. ના કુસુમ, હમણાં જ્યારે જ્યારે હું તને મળું છું તારો ચહેરો ફીકો પડી જાય છે. કુસુમ, તું સાવ બદલાઈ ગઈ છે. ના ના, એ તો તારો ભ્રમ છે. તો ચાલ મારી સાથે. ના, હું ચાલી જઈશ. ચાલ ચાલ, હું તને મૂકી જાઉં. ના, હું ચાલી જઈશ. અરે ચાલ ને. હીરા, તગાબાજ, ફૂલો વેચવાને બહાને તું ટાઈગરની ટોળી માટે દાણ ચોરીનો ધંધો કરે છે? બોલ, આ કામ તને કોને શીખવાડ્યું? હવે સમજાય. પોલીસને તારા પર શક ન જાય માટે મારી સાથે પ્રેમનું નાટક કરતી હતી? ના ના સુશીલ, તને હું સાચા હૃદયથી ચાહું છું. આ તો મારા ભાઈની આંખનો ઓપરેશન માટે 20000ની જરૂર હતી, એટલે મજબૂરીમાં આ ધંધો કરતી હતી. પણ હું તને સાચું કહું છું, એક વાર મારા ભાઈનું ઓપરેશન થઈ જાય પછી આ ધંધો છોડી દઈશ, સાચી જ છોડી દઈશ. અરે બેવકૂફ, તને ખબર છે કે તે કેટલો મોટો ગુનો કર્યો છે? બોલ, આ કામ તને કોને શીખવાડ્યું? બોલ, આ કામ તને કોને શીખવાડ્યું? બોલ બોલ બોલ, આ કામ તને કોને શીખવાડ્યું? બોલ. મોહન. મોહન, ચાલ એની પાસે લઈ જા મને. ચાલ ચાલ જલ્દી. મારે તમને ખુશ ખબર આપવાના છે. કયા? કે તમારી માં, તમારો મામો અને તમારી પેલી ફૂલવાળી મારી કેદમાં છે. હરામખોર, તારી આ મજાલ! અરે અરે ઇન્સ્પેક્ટર સાહેબ, આ શું, તમે તો નારાજ થઈ ગયા. અરે ભાઈ, પહેલા પૂરી વાત તો સાંભળી લ્યો.
જો ઇન્સ્પેક્ટર સાહેબ, આજ બપોરે બરાબર 2:30 વાગે સરિતા રેસ્ટોરન્ટની બહાર તમે તમારી જીપ મૂકી અને રેસ્ટોરન્ટમાં ગરમા ગરમ ચા પીવા જશો. એ દરમિયાનમાં મારા માણસો તમારી જીપમાં એક પેટી મૂકી દેશે. એ પેટી તમારે ક્યાં પહોંચાડવાની છે એની સૂચના પણ તમને રેસ્ટોરન્ટમાંથી જ મળી જશે. નાલાયક, એટલે તું મારી પાસે ધાણ ચોરીનો? યસ ઇન્સ્પેક્ટર, તમારે તમારી માં, મામા અને તમારી પ્રેમિકાને જો જીવતા રાખવા હોય તો હવેથી તમારે મારા બધા જ કામ તમારી પોલીસ જીપમાં જ કરવા પડશે, સમજ્યા? હા ઇન્સ્પેક્ટર સુશીલ, ટાઈગરની ટોળીની હિલચાલ વિશે કઈ વધુ માહિતી મળી? ના સર. તો સાંભળો, આજે સાંજે એ લોકો કરોડો રૂપિયાની કિંમતનું સોનું અમદાવાદ શહેરની બહાર લઈ જવાના છે એવી મને ચોક્કસ પાયે બાતમી મળી છે. પણ સર, અને સુશીલ, આ વખતે એ લોકો આપણને થાપ ના આપી જાય એ માટે આખા પોલીસ તંત્રને મેં સાબદુ કરી રાખ્યું છે અને ચોમેર બંદોબસ્ત રાખવાની જવાબદારી હું તમને સોંપું છું. આ વખતે દાણ ચોરીનો માલ પકડાવો જોઈએ. રાઈટ સર. સંજય. બોલો સાહેબ. તે 2 વાર થાપ ખાધી પણ આ વખતે મેં એવું કામ કર્યું છે કે હવેથી આપણો માલ ઇન્સ્પેક્ટર સુશીલ કુમારની જીપમાં જ સહી સલામત જગ્યાએ પહોંચી જશે. એ કેવી રીતે સાહેબ? મેં એની માં, એનો મામો ને એની પ્રેમિકા ત્રણેયને આપણી કેદમાં પૂરી દીધા છે. વાહ, બહુ સરસ કામ કર્યું સાહેબ. કમ માય બોય, આવ તને ઓળખાણ કરાવું. આ છે એનો મામો હિંમત. મામા સાહેબ. અને આ છે એની પ્રેમિકા અને આ છે એની માં. મારી માં, માં ટાઈગર સાહેબ, આ તો મારી માં છે અને છોડી દો. આ તારી માં છે? હા. ત્યારે તો સુશીલ કુમાર એ તારો ભાઈ થયો એમ જ ને? હા. હવે તો મારાથી તને પણ નહીં છોડાય પચા. એ દરવાજો ખોલ. કદાચ પોલીસ માં ભળીને તું પણ તાજ નો સાક્ષી થઈ જાય તો. હા ટાઈગર સાહેબ. ગુડ બાય માય બોય. તમારી ચાનું બિલ ભરાઈ ગયું છે અને માલ પણ તમારી જીપમાં મુકાઈ ગયો છે. હવે તમે ઈડરના રસ્તે રવાના થાઓ. ઈડર બટાવ્યા બાદ વિજયનગર રોડની ચોકડી આગળ તમે ગાડી ઊભી રાખજો. ઉતર્યા બાદ તમારી સામે એક નાની હોટલ તમે જોશો, ત્યાં પગપાળા પહોંચી જજો. દરમિયાન તમારી જીપમાંથી અમારા માણસો માલ લઈ લેશે. ઠીક 25 મિનિટ પછી તમે જીપનો કબજો લઈ લેજો. ગાડીમાં
ગાડી અહીં મૂકીને ક્યાં ગયા હતા? ગાડી ખરાબ થઈ ગઈ હતી સાહેબ, એટલે મિકેનિકને શોધવા ગયો હતો. મિકેનિક ક્યાં છે? મિકેનિક તો દેખાતો જ નથી. મિકેનિક ન મળ્યો સાહેબ. વધુ ચાલાક બનવાની કોશિશ ન કરો. તમારી ગાડીમાંથી કયો માલ એક અજાણી ગાડીમાં રવાના થઈ ગયો? માલ મને ખબર નથી સાહેબ. પણ મને ખબર છે કે માલ દાન ચોરી નો હતો અને તમે દાન ચોરોને મદદ કરી રહ્યા છો. યુ આર અંડર એરેસ્ટ. ગિરફ્તાર કરી લો આને. અણી પર જ હતો ત્યાં એને મારી માં, મામા અને કુસુમ ને પકડી લીધા અને એમની હત્યા કરવાની ધમકી આપી. એ મારી જીપમાં દાન ચોરી કરાવી રહ્યો હતો અને આ વાતની જાણ પોલીસ કમિશનરને થઈ ગઈ એટલે આખું પોલીસ ખાતું મારી પાછળ પડી ગયું છે બેન. ભાઈ, જે હાથમાં રાખડી બાંધી છે એનું રક્ષણ કરવાની મારી ફરજ છે, પણ અત્યારે આ રહેવું જોખમકારક છે કારણ કે મારા પતિ સરકારી વકીલ છે અને હમણાં જ ક્લબમાંથી ઘરે આવી જશે. એમને આ વાતની જાણ થશે તો તમે એક કામ કરો, તમે હુકમસિંહ કાકાને ત્યાં ચાલ્યા જાઓ. હું હમણાં જ એમને ફોન કરીને બધું જણાવી દઈશ. સારું બેન. કિચન ઉપર હિરાલાલ છે. તો હિરાલાલ એ જ ટાઈગર હોવું જોઈએ. તમે જલ્દી મારી સાથે ચાલો. અત્યારે ક્યાં? હુકમસિંહ કાકાની ત્યાં. આમ મારી માતા અને મામાનો જીવ બચાવવા ન છૂટકે મારે ટાઈગરનો દાણ ચોરીનો માલ એ કહે ત્યાં મારે પહોંચાડવો પડ્યો. સુશીલ, ટાઈગર મારો પણ કટ્ટર દુશ્મન છે. આજથી વર્ષો પહેલા એણે મારી પત્ની અને મારા બાળકને ઉઠાવીને મારી નાખ્યા હતા. આ આ મારી માની છબી તમારી પાસે ક્યાં હતી? શું શું કહ્યું તે? હા, તારી માની છબી છે. હા સાહેબ, પણ આ તમારી પાસે? હા, અમારી પત્નીની છબી છે બેટા. એટલે તમે મારા પિતા છો બેટા? હા બેટા. બાપુ 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 બેટા, એટલે ટાઈગરે મારી પત્નીને કેદ કરી છે એમને. સુશીલ, ટાઈગરનો જમણો હાથ સંજય મારો ગુલામગાર દીકરો, એટલે કે તારો ભાઈ. મારો ભાઈ? હા બેટા. કાકા? નહીં બેટા, આ તું મને કાકા ન કહીશ. હું તારો બાપ શિવપ્રસાદ છું.
બાપુ. હા બેટા, આ રૂપ મારે કેમ અને કયા કારણે ધારણ કરવું પડ્યું એવું તને પછી સમજાવીશ. પણ અત્યારે તું એટલું જ કહીશ કે તારી માં, તારી માં હજુ જીવે છે. તમે મારા ઘરમાં છોડેલા કવર પર વાઘ નું નિશાન, એ જ નિશાન મેં હીરાલાલ શેઠ ની ગાડી ની કિચન પર જોયું. કાકા, હીરાલાલ શેઠ હજી પોતાની ક્લબ પર જ હશે. અમલ, તમે કામ કરો, તમે પોલીસ ઇન્ફોર્મ કરો. ચાલ બેટા, તમારી સાથે જાઓ. ચાલો ચાલો ચલા સાહેબ. હીરાલાલ ઉર્ફે ટાઈગર, ચૂપચાપ સુશીલની માં અને મામાને જ્યાં ગિરફ્તાર કર્યા છે ત્યાં લઈ લે, નહીતર એક નહીં અબબે ગોળી તારા સીનાની આરપાર ઉતરી જશે. કેમ? ચાલ ટાઈગર, જલ્દી. સુભદ્રા, રામખોર, કહી દે તારા ખાનદ્યાઓને કે મારી પત્ની સુભદ્રા સંજય અને સુશીલા મામાને છોડી મૂકે. બાપુ, આ તારી પત્ની? સંજય અને સુશીલ તારા દીકરાઓ છે? હા ટાઈગર, હુકમસી નહીં, પણ વર્ષો પહેલા જેના કુટુંબને તે વેર વિખેર કરી નાખ્યું તે કસ્ટમ ઇન્સ્પેક્ટર શિવપ્રસાદ છું. એ શિવપ્રસાદ કે જેની નિર્દોષ પત્ની અને નાના બાળકને તારા પાળેલા ગુંડાઓ ઉઠાવી ગયા હતા, અને જેમને હું આ દિવસ સુધી મરેલા સમજતો હતો, અને સંજય એની સાન ઠેકાણે લાવવા હું પણ અંધારી આલમનો દાણચોર હુકમસી બન્યો. એક દિવસ અલખના ઓટલેથી એક ઓલિયાએ છેડેલું ભજન જ્યારે મેં મારા ગામમાં સાંભળ્યું, ત્યારે અંધારી આલમમાં અટવાયેલા મારા અંતરમાં ફરીથી ઈમાનદારીના અજવાળા પથરાયા. ત્યારબાદ હું પોલીસ કમિશનરને મળ્યો અને મેં એમની સાથે ખાનગી યોજના ઘડી કાઢી, અને પોલીસ ખાતાએ તારા સુધી પહોંચવા માટે મારું આ રૂપ, આ દાણચોરનું રૂપ આજ સુધી જાળવી રાખવા દીધું. ટાઈગર, છોડી દે આ લોકોને, નહીં તો મારી પિસ્તોલ મૂંગી નહીં રહે. જોયું શિવપ્રસાદ, આ ટાઈગર ને પાંજરે પૂરવો એ કઈ નાની ના ખેલ નથી. ના ઇન્સ્પેક્ટર, આ ટાઈગર જેમ અણધારી તરાફ મારી શકે છે, તેમ સાપની જેમ ઝેરીલા ડંખ પણ થઈ શકે છે. એય, આ શિવપ્રસાદ ની પત્ની સંજય અને આ ઇન્સ્પેક્ટર ની પ્રેમિકા ને બાંધી દે મોત ના ચક્કર પર. Thank you.
બીજા ઝંઝાવાતે સ્વામીની સન્મુખ ઉભી કરી દીધી. આ બધું તમારી પ્રમાણિકતા અને ઈમાનદારીના લીધે જ છે નમ્રતાના બાપુ. નમ્રતા નમ્રતા મારી દીકરી. શિવપ્રસાદ, કોંગ્રેચ્યુલેશન્સ, આજે તમારી યોજના સફળ થઈ. સાહેબ, આ જ છે દાણચોરની દુનિયામાં 12-12 વર્ષ સુધી પોલીસ અને કસ્ટમ ખાતાને અંપાવનાર મશહૂર દાણચોર ટાઈગર, જેના અપરાધના સામ્રાજ્યનો આજે અંત આવી ગયો. શિવપ્રસાદ, તમારી વફાદારીને આખરે જીત થઈ છે. માત્ર હું જ નહીં પણ આપણા દેશની સરકાર પણ તમારી કામગીરી માટે ગર્વ લેશે. બાપુ, માં, બેન, હું તમારો, સમાજનો અને દેશનો ગુનેગાર છું. મને માફ કરી દો બાપુ. ભાઈ સુશીલ, મને ગિરફ્તાર કરી લે. અરે ખચકા છે કેમ ગાંડા? મારા જેવા નાલાયક ગુનેગારનું એવું નસીબ ક્યાંથી કે એને એનો લાયક ભાઈ ગિરફ્તાર કરે? પ્લીઝ. ભાઈ,
ફેરા ચાર ફરી લ્યો હજા પડશે બહુ મોગી જરા વિચાર કરી લ્યો ગુરુ મેં પ્રેમ